ઓકે ચલો, શું નામ છે આપનું? દીપકભાઈ રોહિત, સરપંચ ભદ્રાસા એસોસિએશન. આવેદનપત્ર આજે કોના દ્વારા આપવામાં આવ્યું છે, શા કારણે આપવામાં? આવેદન આજે સરપંચ એસોસિએશન, હિન્દુ સંગઠન, કરણી સેના એમ તમામ ઠાસરા તાલુકાના, ગળતેશ્વર તાલુકાના આગેવાનો ભેગા મળીને અમે આપ્યું છે, પ્રાંત અધિકારી મેડમને આપ્યું છે. માગણી અમારી પહેલી માગણી એ છે કે જે 250 રૂપિયા અને 500 રૂપિયાવાળો જે VIP કલ્ચરનો નિયમ અહીંયા ડાકોર મંદિરમાં સ્થાપિત કરવા જઈ રહ્યા છે એનો અમે ખરેખર સખત વિરોધ કરીએ છીએ. કાલે ઉઠીને આવનારી પેઢી છે, આવનારી મોડર્ન જમાનો છે, એ છોકરા શું વિચારશે કે 500 રૂપિયા VIP દર્શન, 500 રૂપિયા ભગવાન મળી જાય છે? તો એ ખરેખર ખોટું છે. આ વસ્તુથી એમની પર દુષ્પ્રભાવ પડશે. ભગવાન તો સુદામાજી એટલા ગરીબ હતા તો પણ ભગવાન પોતે પગમાં ચંપલ પહેરવાનું ભૂલી ગયા હતા અને બહાર દોડી આવ્યા હતા ભગવાન સુદામાજીને મળવા. તો ભગવાન તો એ તો અખંડ બ્રહ્માંડનો નાથ છે, એને ક્યાં પૈસાની જરૂર છે? આગળનો કાર્યક્રમ અમારો એ રહેશે કે જો અમે જે મુદ્દા મૂક્યા છે એ સંતોષાય નહીં તો અમે તમામ જે લોકો, જે ભાવિક ભક્તો છે, અમે બધા જોડેલા છીએ, તો કાલે ઉઠીને અમે ઉપવાસ પર બેસવા માટે પણ તૈયાર છીએ. શું નામ છે આપનું? દીપકભાઈ રોહિત, મારી સરપંચ ભદ્રાસા. આજે આવેદનપત્ર આપવામાં આવ્યું છે, શું માંગે છે? હા, આજે મેં આવેદનપત્ર આપ્યું છે. એની અંદર તો જે આજે અંદર 500 રૂપિયા 250 રૂપિયા જે VIP પ્રથા છે તે રદ કરવાની, પ્લસ કેટલાક અમારા મુદ્દા છે. ધારો કે અમારા મુદ્દા એવા છે કે જો તમે ટ્રસ્ટીગણ એવું વિચારી શકો છો 250 રૂપિયા VIP દર્શન કરવા છે, તો તમે એવું કેમ વિચારતા નહીં? જો સેવા માટે વિચારતા હોય તો અપંગ લોકો છે, ગર્ભવતી સ્ત્રી છે, વડીલ છે, જે લોકો ઉંમરવાળા દાદી છે, જેમ ચલાતું નથી, એમને મફતમાં દર્શન કરવાના, કર ભગવાન માટે જ કરવાના દર્શન, તો તમને કદાચ પુણ્ય મળશે. ભગવાન તમારી સામુ, રાજા રણછોડ તમારી સામુ જોશે. બીજા કેટલાક અમારા મુદ્દા છે, જેમ કે ગોમતી ઘાટ છે, ગોમતીજીની સાફ સફાઈ રાખવી, બસ સ્ટેન્ડથી તો મંદિર સુધીના માર્ગનું નામ બોડાના માર્ગ રાખવું, પછી ડાકોરમાં એક સારા વિચાર તરીકે એક સારું અન્નક્ષેત્ર, આજે અંબાજી પાવાગઢ બધી જગ્યાએ અન્નક્ષેત્ર ચાલી રહ્યા છે તો અહીંયા પણ અન્નક્ષેત્ર ચાલવું જોઈએ. પ્લસ કે જે બોડાનાજીના વંશજ છે, જે બોડાનાજીના વંશજમાંથી ગમે તે એક વ્યક્તિને જો ટ્રસ્ટમાં લેવામાં આવે તો પણ ખૂબ સારું છે. એવા કેટલાક સારા સારા વિચારો છે જે અમે અહીંયા રજૂ કર્યા છે. અને શું નામ છે આપનું? અક્ષયસિંહ પરમાર, યુવા ક્ષત્રિય સેના, ખેડા જિલ્લા ઉપપ્રમુખ. આવેદનપત્રમાં અમે જે 2 દિવસ પહેલા ડાકોર મંદિરે આવેદનપત્ર આપવા માટે ગયા હતા, ત્યારે સાંજના ટ્રસ્ટી સાહેબે એક ઇન્ટરવ્યુ આપ્યું હતું. એ ઇન્ટરવ્યુમાં એમને એવું કહ્યું કે ડાકોર સ્થાનિકવાળા કોઈ વિરોધ નથી કરતા, આજુબાજુના ગામડાવાળા વિરોધ કરે છે. તો અમારે એમને કહેવું એ જ હતું કે ગામડા અને શહેર અલગ કેમ પાડો છો, ભાગલા કેમ પાડો છો? આના માટે જ અત્યારે અમે આવેદનપત્ર આપ્યું હતું. માગણી અમારી છે કે અમારે જે VIP સિસ્ટમ એમણે ચાલુ કરી છે કે 250 અને 500, આ નિર્ણય વહેલામાં વહેલી તકે પાછો લઈ લે. જ્યાં સુધી નિર્ણય પાછો નહીં લે, આજે મિટિંગ સાંજે 5 વાગે મિટિંગનું એમને કહ્યું છે, મિટિંગની અંદર અમે ચર્ચા કરીએ અને ચર્ચા પછી અમને સંતોષકારક જવાબ નહીં મળે તો પછી અમારું જે આંદોલન છે અમે ચાલુ જ રાખીશું. પૂનમ સુધીનો સમય માગ્યો તમે? પૂનમ સુધીનો સમય માગ્યો તો પણ આજે સાંજે 5 વાગે એમની જોડે અમારી મિટિંગ છે. કોને કોને આવેદનપત્ર આપ્યું? અત્યારે તમે પ્રાંત અધિકારીને જે આવેદનપત્ર આપ્યું છે, સરપંચ એસોસિએશન તથા જે તાલુકાની અંદર કરણી સેના, ક્ષત્રિય સેના, વિશ્વ હિન્દુ પરિષદ